नमस्कार विद्यार्थी मित्रों, अक्षरधाम अर्चना ग्रुप ऑफ स्कूल में आपनो हार्दिक स्वागत छे। आजना आनी आगळना वीडियो में आपणे याम भूमिति विषे थोड़ी चर्चा करी, एनी थियरी विषे थोड़ो अभ्यास कर्यो, अंतर सूत्रनो अभ्यास कर्यो अने समरेख बिंदु, त्रिकोण अथवा चतुष्कोण आनी माटेनी शरतो कई कई होई शके तेनी विषे अभ्यास कर्यो। आजे आपणे स्वाध्याय 7.1 विषे अभ्यास करवानो छे। तो स्वाध्याय 7.1 नो प्रश्न 1, अंतर शोधो। बे बिंदुओ वच्चेनुं अंतर शोधो, सीम्पल अंतर सूत्र। तो बिंदु एना याम आपेला छे तमने -5 अने 7, बिंदु बीना याम आपेला छे -1 अने 3। तो सीम्पल ए बिंदुनी नीचे x1 y1 लखवानो, एटले तमारे x1 डायरेक्ट मळी जाय, y1 तमने डायरेक्ट मळी जाय, बी बिंदु x2 y2 सीम्पल। तो ए बी वच्चेनुं अंतर एटले शुं लखाय मित्रों, ए बी नो वर्ग बराबर x1 माइनस x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ। x1 ની કિંમત કેટલી? -5, વચ્ચેનો માઇનસ। x2 ની કિંમત કેટલી? -1 આખાનો વર્ગ પ્લસ y1 ની કિંમત કેટલી મિત્રો? 7। y2 કેટલો? -3 આખાનો વર્ગ। તો -5 માઇનસ માઇનસ પ્લસ 1 આખાનો વર્ગ પ્લસ 7 માઇનસ 3 4 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 5માંથી 1 જાય તો 4 મોટાની નિશાની એટલે -4 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ। -4 નો વર્ગ કેટલો થાય? 16। 4 નો વર્ગ કેટલો થાય? 16। 16 વત્તા 16 કેટલા થઈ ગયા મિત્રો? 32। તો એ બી નો વર્ગ બરાબર 32। તો એ બી બરાબર શું થઈ જાય મિત્રો? વર્ગમૂળમાં 32। 32 નું વર્ગમૂળ નીકળે ડાયરેક્ટ નીકળે નહીં, તો શું કરવાનું? 32ના ભાગ પાડવાના, એવા ભાગ પાડવાના કે એમાંથી કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ નીકળવું જોઈએ। તો 32ના ભાગ પાડવું, 16 × 32, 16નું વર્ગમૂળ કેટલું નીકળે મિત્રો? 4, અને વર્ગમૂળમાં 2। તો એ અને બી બિંદુ વચ્ચેનું અંતર શું થાય? 4 વર્ગમૂળમાં 2। એવી જ રીતે મિત્રો દાખલા નંબર 3, એ બિંદુના યામ a, b આપ્યા છે, બી બિંદુને યામ -a, -b આપ્યા છે। શું કરવાનું? એ નીચે આપી દેવાનો x1 y1 x2 y2। તો એ બી નો વર્ગ બરાબર x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખાનો વર્ગ। x1 એટલે a -a આખાનો વર્ગ પ્લસ y1 કેટલો છે મિત્રો? b -y2 કેટલો છે? -b આખાનો વર્ગ। -± ± ± એ વત્તા એ શું થઈ જાય? 2a એનો વર્ગ પ્લસ b વત્તા b શું થઈ જાય? 2b એનો વર્ગ। તો 2a નો વર્ગ કેટલો થઈ જાય? 4a નો વર્ગ 2 નો વર્ગ 4a નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4b નો વર્ગ। 4 કેટલા નીકળે મિત્રો? સામાન્ય નીકળે 4। તો 4a² + b² શું આવે? એ બી નો વર્ગ બરાબર 4a² + b² એ બી બરાબર 2 વર્ગમૂળમાં a² + b² કારણ કે અહીંયા ડાયરેક્ટ 2નું વર્ગમૂળ નીકળે નહીં, જો મધ્યમ પદ આવતું હોય અને એનો વર્ગ આપેલો હોય તો જ તે a + b લખી શકાય, નકર આનું વર્ગમૂળ નીકળે નહીં, એટલે 2 લખવાનું। બહુ સિમ્પલ મિત્રો, સરળ છે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 3, બિંદુઓ 1.5, 2.3 અને -2, -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો। જો એવું કીધું હોય કે બિંદુઓ સમરેખ છે, ચકાસો, તો શું કરવાનું મિત્રો? ચકાસવાનું, બિંદુ સમરેખ આવવા જ જોઈએ। પણ અહીંયા કીધું છે કે નક્કી કરો, એટલે હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે। તો બિંદુ એના યામ x1 y1, બીના યામ x2 y2, સીના યામ x3 y3, શું કરવાનું? સમરેખ બિંદુ માટેની શરત ત્રણેય અંતર સૂત્રથી શોધી લેવાના, પહેલાં અંતર। તો એ બીનો વર્ગ બરાબર x1 - x2 આખાનો વર્ગ પ્લસ y1 - y2 આખાનો વર્ગ। x1 કેટલો છે? 1, x2 કેટલો છે? 2, સિમ્પલ। તો 1 - 2 એટલે કેટલો થાય મિત્રો? -1 5 - 3 એટલે કેટલો થાય મિત્રો? 2 નો વર્ગ। તો ડાયરેક્ટ મેં લખેલું છે -1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 ને 1 5,
તો એ બી નો વર્ગ બરાબર 5, તો એ બી બરાબર વર્ગમૂળમાં 5. સરળ. આગળ બી સી ના વર્ગ માટેનું અંતરસૂત્ર, તો બી અને સી ના યામ, તો એક્સ ટુ માઇનસ એક્સ થ્રી આખાનો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય થ્રી આખાનો વર્ગ. એક્સ ટુ ની કિંમત કેટલી? 2. 2 વચ્ચેનો માઇનસ માઇનસ 2, તો માઇનસ માઇનસ પ્લસ, તો 2 ને 2 4 નો વર્ગ. રેડી? પ્લસ નો પ્લસ. વાય ટુ 3 માઇનસ માઇનસ 11, માઇનસ માઇનસ પ્લસ, 11 ને 3 14, તો 14 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય મિત્રો? 16. 14 નો વર્ગ કેટલો થાય? 196. આ બેનો સરવાળો કેટલો થાય? 212. તો વર્ગ મૂળમાં 212. આગળ 80 નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ થ્રી આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય થ્રી આખાનો વર્ગ. એક્સ વનની કિંમત 1 માઇનસ માઇનસ 2 એટલે કેટલા થઈ જાય? 2 ને 1 3 નો વર્ગ પ્લસ વાય વન કેટલો? 5 5 માઇનસ માઇનસ 11 તો કેટલો થાય? 16. 16 નો વર્ગ 3 નો વર્ગ 9 16 નો વર્ગ 256 બરાબર 265 એટલે વર્ગમૂળમાં 265. હવે જો અહીંયા એ બી વત્તા બી સી બરાબર આ થાય નહીં, આની બરાબર એક પણની બરાબર કાંઈ થતું નથી. શરત આપણી કઈ હતી સમરેખ હોવા માટેની? તો કે ભાઈ એ બી પ્લસ બી સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સી, સમાન થતું નથી, એટલે એ બી સી સમરેખ બિંદુઓ નથી. બહુ સિમ્પલ મિત્રો. આગળ પ્રશ્ન 4, ચકાસો કે 5 માઇનસ 2 6 4 અને 7 માઇનસ 2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. સાબિત કરો કે એવું છે. ચકાસો એટલે કે સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે જેવું આપેલું છે. એનો મતલબ કોઈ પણ બે સમદ્વિ બાજુ ત્રિકોણના ગુણધર્મની આપણે આગળ વાત કરી હતી કાલ આગળના વિડીયોમાં. શું કીધું હતું? કોઈ પણ બે બાજુ સમાન હોય એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. સમદ્વિ બાજુ ત્રિકોણ માટે એ બી સી, તો કોઈ પણ બે બાજુ કેવી હોવી જોઈએ? સમાન, એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. તો એ બિંદુના યામ, બી બિંદુના યામ, સી બિંદુ યામ લઈ લીધા. પહેલાં શું કરવાનું? અંતરસૂત્ર એ બીની મદદથી એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખાનો વર્ગ, એની મદદથી એ બી શોધવાનો. ત્યારબાદ શું શોધવાનું મિત્રો? બી સી શોધવાનો. એક્સ ટુ માઇનસ એક્સ થ્રી આખાનો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય થ્રી આખાનો વર્ગ. એની પછી એસી શોધવાનો. એક્સ વન માઇનસ એક્સ થ્રી આખાનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય થ્રી આખાનો, ત્રણેયના તમને મળી જશે અંતર. પછી જોવાનું કે એ બી બરાબર બી સી થાય, અથવા આ હોઈ શકે, અથવા બી સી બરાબર એ સી હોઈ શકે, અથવા એ બી બરાબર એ સી પણ હોઈ શકે. ત્રણમાંથી કોઈ પણ બે બાજુ સમાન થાય તો આપેલો ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. અને સાબિત કરવાનું કીધું છે એટલે 100% કોઈ પણ બે બાજુ સમાન થશે. ઓકે, એની પછીનો પ્રશ્નની આપણે જો વાત કરીએ તો પ્રશ્ન 6, નીચેના દર્શાવેલા બિંદુઓ જો ચતુષ્કોણ રચાતો હોય, બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો. ચતુષ્કોણના પ્રકારની આપણે આને આગળના વિડીયોમાં ચર્ચા કરી છે, હું એકવાર ફરીથી રિપીટ કરી દઉં. આપણે ચતુષ્કોણના કેટલા પ્રકારની વાત કરવાની? ખાલી 4. કેટલા? 4. સમાંતર બાજુ ચતુષ્કોણ એની વ્યાખ્યા છે. ચતુષ્કોણની સામસામેની બંને બાજુઓની જોડ સમાન અને સમાંતર હોય તેને કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. એની શરત, તો બે સામસામેની બાજુ બે સમાન હોવી જોઈએ અને વિકર્ણ સમ